કોંગ્રેસ નેતા અલકા લાંબાએ દિલ્હીની સાતે લોકસભા બેઠકો લડવાની વાત કરી હતી તો પાર્ટીએ અલકા લાંબાના નિવેદનથી અંતર રાખવાનું મુનાસિફ માન્યું છે પરંતુ દિલ્હી કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે અલકા લાંબાના નિવેદનને ટેકો આપતા આમ આદમી પાર્ટીને બેવકૂફોની ફોજ ગણાવી દીધી દેશની રાજધાની દિલ્હીમાં કોંગ્રેસની બેઠક બાદ અલકા લાંબાએ દિલ્હીની સાતે બેઠકો પરથી ચૂંટણી લડવાની વાત કરી અને તેના પછી ઇન્ડિયા મહાગઠબંધનમાં ખળભળાટ મચ્યો હતો. કોંગ્રેસના નેતા દીપક બાબરિયાએ અલકા લાંબાના નિવેદનને અંગત ગણાવ્યું, પરંતુ વિવાદ આટલેથી અટક્યો નથી. દૂસરા સુઝાવ યે આયા કે લોકસભા 2024 કી તૈયારીયાં અબ હમે કરની હે, મકસદ વોહી થા. दिल्ली से पहले 18 राज्यों की मीटिंगें हो चुकी हैं लोकसभा की तैयारियों को लेकर. दिल्ली 19वां राज्य था, 24 कैसे जीतना है, और बिल्कुल आदेश हुआ है कि हमें सातों सीटों पर मजबूत संगठन के साथ हर नेता को आज से अभी से निकलना है. 7 महीने 7 सीटें हैं. ये बात हुई कि जिसकी दिल्ली उसका देश होता है, ये दिल्ली का इतिहास बताता है. इसलिए कहा गया कि बिल्कुल सातों पर तैयारी रखनी है. अलका लांबा इज अ स्पोक्स पर्सन. She is not an authorized spokesperson for talking on such major important issues. जो पत्रकार ने उनसे पूछा है उसकी मैच्योरिटी के बारे में भी मुझको शंका लगता है. और जो है जहां मैंने when I have said as in charge कि आज कोई चर्चा ही नहीं हुई है, तभी इसी प्रकार की बात करना, वो जो है आम आदमी पार्टी को भी समझ में आ जाना चाहिए कि जो मीडिया है पूरा का पूरा वो भारतीय जनता पार्टी को मदद करना चाहता है, आपको उकसाना चाहता है. દિલ્હી કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે અલકા લાંબાને સમર્થન આપતા કહ્યું છે કે આમ આદમી પાર્ટી બેવકૂફોની ફોજ છે, દુનિયાને છેતરે છે, માટે દરેક જગ્યાએ છેતરપિંડી દેખાય છે. અલકા લાંબાએ શું ખોટું કહ્યું? સાતે બેઠક ઉપર તૈયારી કરવાની વાતમાં શું ખોટું છે? તૈયારી વગર ચૂંટણી કેવી રીતે લડીશું? જો ગઠબંધન થયું તો અમારી તૈયારીઓનો લાભ બીજી પાર્ટીને પણ મળશે. देखिए, मुझे समझ में नहीं आता संदीप दीक्षित जी क्या बोलते हैं. संदीप दीक्षित जी को अपने नेताओं से सीखना चाहिए, राहुल गांधी सीखना चाहिए, और मुझे लगता है कि वो उनसे सीखे, उनसे समझे, और उसके बाद कोई बयान दें. ऐसे अनाप शनाप बयान जारी ना करें. દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક બેઠક યોજી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ અને દીપક બાબરિયા હાજર હતા. બેઠકમાં દિલ્હી કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાની અને આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચર્ચા થઈ હતી. બ્યુરો રિપોર્ટ,